અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રામપુરી ગામે બે વર્ષ અગાઉ પહાડાથી રામપુરી સાગતારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મોટા પાયે સરકારી ગ્રાન્ટ ઉચાપત કરી હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાડવામાં આવી રહ્યો છે. ભિલોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગરીબ આદિવાસી પ્રજાને પહાડા હનુમાન મંદિર પાસેથી જોડતો રામપુરી રસ્તો, જેમાં આજથી બે વર્ષ પહેલા મુખ્યમંત્રી સડક યોજના મંજૂર થયો હતો, જેમાં 1,40,00,000ની ગ્રાન્ટમાં રસ્તા ઉપર મોટી મોટી કપચી 3.5 કિલોમીટર સુધી નાખવામાં આવી હતી. આ મંજૂર થયેલા રસ્તા ઉપર ચાલીને તેમજ વાહન લઈને પણ ન જઈ શકાય તેવી કપચી નાખવા આવી હોવાને લીધે જાનહાનિ થાય તેવા વ્હીકલ લઈને જતા લોકો અવારનવાર પડી જતા હતા, તેમજ બીમારી અને ડિલિવરી જેવા કેસો હોય તો પણ ગુજરાત સરકારની 108 એમ્બ્યુલન્સ પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જ્યારે બીમાર માણસોને પણ રામપુરીથી ટોડા આવવું હોય તો મુશ્કેલી વેઠવી પડી રહી છે, ત્યારે તાત્કાલિક ધોરણે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ કામગીરીની તાત્કાલિક તપાસ કરી અને આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી ઉઠવા પામી હતી. જો આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો સમસ્ત રામપુરી ગામના લોકો દ્વારા ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે બે વર્ષથી આ કામ ગોથે ચડતા લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે 1,40,00,000ની ગ્રાન્ટમાં ડામર રોડ થયો નથી તો આ ગ્રાન્ટ ક્યાં ગઈ અને તેની તપાસ થવી જોઈએ ની રજૂઆત કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી સડક યોજના હેઠળ સરકાર શ્રી નીતિનભાઈ પટેલ સાહેબે 1.40 લાખ રૂપિયાની રોડ આશરે 3.50 એટલે 3.5 કિલોમીટર જેટલો પાકો મંજૂર કરવામાં આવેલો, જે 11/1/21 ચાલુ કરી અને 11/1/22 પૂર્ણ કરવાનો સમયગાળો બતાવવામાં આવેલો, છતાં આજ દિન સુધી કન્સ્ટ્રક્શન ખેરાલુનાએ આ કામ કરેલ નથી અને રો મટીરિયલ્સ મોટા મોટા કપચા પથરાઓ રોડ ઉપર નાખી દીધેલ છે, જેનું અમને કોઈ કારણ જાણવા મળેલ નથી. પરંતુ અમારી માંગ એટલી છે કે સરકારશ્રીનો ફંડ 1.40 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવેલો, જેના ઉપયોગ આ રોડ બાબતે થયો હોય તો રોડમાં થવો જોઈએ અને ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થવી જોઈએ. પરંતુ અમને ક્યાંક ને ક્યાંક આમ શંકા જાય છે કે મળતી આ અધિકારીશ્રીઓના મેળાપીપણાના લીધે આ કામ સ્થગિત થઈ ગયું હોય અને પૂર્ણ બતાવવામાં આવ્યું હોય એવું અમને જણાઈ આવે. આનાથી અવારનવાર એક્સિડન્ટ થવાનો પણ ભય રહેશે. અમારી સરકારશ્રીની યોજના હેઠળ 108. મારું નામ કૌશિકભાઈ છે અને મોજે ગામ રામપુરીમાં આ પ્રધાનમંત્રી સડક યોજનામાં આ રોડમાં જે કામ થયેલું છે એ બિલકુલ ખરાબ અને ભયજનક છે. આમાં અવારનવાર રોડ ઉપરથી કેટલી બાઈકો અને ગાડીઓનો એક્સિડન્ટ થયેલ છે, કે કારણ કે એની અંદર પૂરા પાયે પરફેક્ટ રીતે રોડ થયેલ નથી અને કાચું મટીરિયલ નાખેલ છે, મોટા મોટા ગાંગડા નાખેલ છે, એનાથી કેટલાય જણને બાઈકો અને સ્લીપ ખાઈ જાય છે. અને અમારે અહીંયા મહિલાઓનો સગર્ભ મહિલાઓની પ્રસ્તુતિ જે ડિલિવરી માટે 108 બોલાવવામાં આવે છે ત્યારે પૂરેપૂરી સ્થળ ઉપર પહોંચતી નથી, એને ચાર જણને પકડીને લઈ જવી પડે છે અડધા ગામ સુધી. એટલે આ રોડને સરકારને અમારે એટલી દરખાસ્ત છે કે આ પૂર્ણ રીતે આ રોડને પાકા પાયે બનાવી આપે એવી રજૂઆત આ સરકારશ્રીને અમે કરીએ છીએ. જયદીપ ભાટિયા સાથે ખબર ગુજરાત લાઈવ અરવલ્લી.